ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, આજે આપણે બે અંકની સંખ્યાના અને ત્રણ અંકની સંખ્યાના બાદબાકીના દાખલાની સમજ મેળવીશું. કેવી બાદબાકીના દાખલા જોવાના છે? આજે આપણે નવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવીશું. તો ચાલો આપણે લસકાવાળી બાદબાકીના દાખલાની સમજ મેળવીએ. ઉદાહરણ એક, 84 - 56. 84 - 56 કેટલા અંકની સંખ્યા છે? બે અંકની સંખ્યા છે. તો ચાલો એકમ દશક. કેટલા અંકની સંખ્યા છે? બે અંકની સંખ્યા. એકમ દશક બરાબર 84 - 56 બરાબર. ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી કરવાની? એકમના સ્થાનેથી બરાબર. ચાલો એકમના સ્થાનમાં જોઈએ, 4 માંથી કેટલા બાદ કરવાના છે? 6. તો 4 માંથી 6 બાદ થાય. આ 4 છે, આ 6 છે, તો 4 માંથી 6 બાદ થાય? નહીં થાય. કેમ નહીં થાય? બરાબર છે, 4 નાની સંખ્યા છે અને 6 મોટી સંખ્યા છે. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પરંતુ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય ત્યારે શું કરવાનું? બાજુના સ્થાનેથી દસકો લેવાનો, એટલે કે દસકના સ્થાનેથી દસકો લેવાનો બરાબર. ચાલો 8ની ઉપર લખશું કેટલા? 7. કેમ 7 લખ્યા? કેમ કે એક દસકો એકમના સ્થાને ગયો બરાબર. એક દસકો એકમના સ્થાને ગયો એટલે 8ની ઉપર લખશું 7, અને એકમના સ્થાનમાં કયો અંક છે? આ 4. તો 4ની ઉપર કેટલા લખશું? દસકના 10 અને આ 4, એટલે 10 ને 4 કેટલા થાય? 14. દસકાના 10 ને આ 4, એટલે 4ની ઉપર લખશું 14. સમજાયું? ચાલો આગળ જુઓ. હવે 14 માંથી 6 બાદ કરો. ચલો કરો, 14 માંથી 6 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 8. 14 માંથી 6 બાદ કરીએ તો 8 બરાબર. હવે દસકના સ્થાનમાં જુઓ, 7 માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહેશે? 7 માંથી 5 બાદ કરીએ તો 2. કેટલો આવ્યો જવાબ? 28 બરાબર. આ દાખલાને આપણે સાદી રીતે જોઈએ. 84 - 56 બરાબર. 4 માંથી 6 બાદ ન થાય બરાબર ને, દસકો લેવો પડશે ને. ચાલ 8ની ઉપર કેટલા લખશો? 7. અહીંયા દસકાના 10 આ 4 છે, એટલે 10 માં 4 ઉમેરશો તો કેટલા થાય? 14 બરાબર. હવે 14 માંથી 6 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 8. 7 માંથી 5 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 7 માંથી 5 બાદ કરીએ તો 2 બરાબર. આપણો જવાબ આવી ગયો. કેટલો આવ્યો આપણો જવાબ? 28. આપણો જવાબ આવ્યો 28. સમજાયું? બીજા દાખલાની રકમ જુઓ, 98 - 19. 98 - 19 દાખલો ગણીએ. 98 - 19 8 માંથી 9 બાદ થશે? ન થાય. શું કરવું પડે? બાજુના સ્થાનમાંથી દસકો લેવો પડે બરાબર. કેટલા લખશું 9ની ઉપર? 8. અહીંયા દસકાના 10 ને આ 8, એટલે 8ની ઉપર લખશું 18. હવે 18 માંથી 9 બાદ કરો, કેટલા બાકી રહેશે? 18 માંથી 9 બાદ કરીએ તો 9. 8 માંથી 1 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 8 માંથી 1 બાદ કરીએ તો 7 બાકી રહે બરાબર. કેટલો આવ્યો જવાબ? 79. જવાબ આવ્યો 79 બરાબર. જુઓ ત્રીજા નંબરના દાખલાની રકમ, 70 - 27. 70 - 27 દાખલા ગણવાની શરૂઆત એકમ સ્થાન બરાબર. 0 માંથી 7 બાદ થાય? ન થાય. શું કરવું પડશે? બાજુના સ્થાનેથી દસકો લેવો પડે. 7ની ઉપર કેટલા લખશું? 6. દસકાના
કેટલા છું 0 ની ઉપર 10 કાના 10 બરાબર હવે 10 માંથી 7 બાદ કરો તો કેટલા બાકી રહેશે 3 6 માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે 6 માંથી 2 બાદ કરીએ કેટલા બાકી રહે 4 કેટલો આવ્યો જવાબ 43 જવાબ આવ્યો 43 આગળ જુઓ ચોથા દાખલાની રકમ 52 - 17 બે માંથી 7 બાદ થશે 9 થાય શું કરશું બાજુના સ્થાનેથી 10 કો લેશું 5 ની ઉપર કેટલા લખશું 4 બે ની ઉપર 10 કાના 10 ને 2 12 એટલે બે ની ઉપર લખશું 12 બરાબર 10 કાના 10 બાજુમાંથી 10 કો લીધો એટલે બે છે એટલે એમાં 10 ના 2 ઉમેરતા કેટલા લખશું બે ની ઉપર 12 બરાબર 12 માંથી 7 બાદ કરીએ તો કેટલા બાકી રહે 5 12 માંથી 7 બાદ કરીએ તો 5 બાકી રહે 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા બાકી રહે ચલો કરો 4 માંથી 1 બાદ 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા બાકી રહે 3 બરાબર છે કેટલો આવ્યો જવાબ 35 જવાબ આવ્યો 35 બરાબર આપણો કેટલો જવાબ આવ્યો 35 પાંચમા દાખલાની રકમ જુઓ 246 - 127 કેટલા અંકની સંખ્યા છે 3 અંકની સંખ્યા છે એકમ દશક 100 બરાબર ને ચાલ આપી રકમ છે 246 - 127 કેટલા અંકની 3 અંકની એકમ દશક 100 બરાબર ને ચાલ દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી એકમના સ્થાનેથી બરાબર 6 માંથી 7 બાદ થશે નો થાય શું કરવું પડે બાજુના સ્થાનેથી 10 કો લેવો પડે બરાબર ચાલો દશકના સ્થાનમાંથી 10 કો લઈએ 4 ની ઉપર કેટલા લખશો 3 6 ની ઉપર 10 કાના 10 ને આ કેટલા છે 6 10 ને 6 કેટલા થાય 16 એટલે 6 ની ઉપર લખશો 16 બરાબર હવે 16 માંથી 7 બાદ કરો કેટલા બાકી રહે ચલો ગણો બરાબર છે 16 માંથી 7 બાદ કરીએ તો કેટલા બાકી રહે 9 બરાબર ને હવે દશકના સ્થાનની બાદબાકી કરીએ 3 માંથી 2 બાદ કરો કેટલા બાકી રહેશે 1 હવે 100 ના સ્થાનની બાદબાકી કરો 2 માંથી 1 બાદ કરો કેટલા બાકી રહેશે 2 માંથી 1 બાદ કરીએ તો 2 માંથી 1 બાદ કરીએ તો 1 બાકી રહે કેટલા બાકી રહે 1 કેટલો આવ્યો જવાબ 119 જુઓ આ દાખલો આપણે બોક્સમાં દાખલો ગણ્યો હવે સારી રીતે ગણી જુઓ 246 - 127 બરાબર ચાલ 6 માંથી 7 બાદ થશે 9 થાય શું કરશું બાજુના સ્થાનેથી 10 કો લેશું 4 ની ઉપર 3 10 કાના 10 ને 6 16 એટલે 6 ની ઉપર લખશું 16 16 માંથી 7 બાદ કરીએ તો કેટલા બાકી રહે 9 બરાબર 9 3 માંથી 2 બાદ કરીએ તો 3 માંથી 2 બાદ કરીએ કેટલા બાકી રહે 1 2 માંથી 1 બાદ કરો કેટલા બાકી રહેશે 2 માંથી 1 બાદ કરીએ તો કેટલા બાકી રહે 1 કેટલો જવાબ આવ્યો 119 આપણો જવાબ આવ્યો 119 આપણો જવાબ છે છઠ્ઠા દાખલાની રકમ જુઓ છઠ્ઠા દાખલાની રકમ 782 - 243 782 - 243 બરાબર બે માંથી 3 બાદ થશે 9 થાય બાજુના સ્થાનેથી 10 કો લેશું 8 ની ઉપર કેટલા લખવાના 7 બે ની ઉપર 12 બરાબર છે 12 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહેશે 9 7 માંથી 4 બાદ કરો કેટલા બાકી રહેશે 3 7 માંથી 2 બાદ કરો કેટલા બાકી રહે 7 માંથી 2 બાદ કરીએ તો 5 7 માંથી 2 બાદ કરીએ તો 5 બાકી રહે બરાબર કેટલો આવ્યો જવાબ 549
549. તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.